રવિવારે નોળી નોમના તહેવાર નિમિત્તે બારડોલીના ગોસ્વામી પરિવાર દ્વારા 150 વર્ષથી પરંપરાગત રીતે ઉજવણી થતી આવી છે. જોઈએ આ અહેવાલમાં. શ્રાવણના પવિત્ર માસમાં ઘણા ધાર્મિક તહેવારો આવતા હોય છે, જેવા કે શીતળા સાતમ, નોળી નોમ, છડી નોમ, રક્ષાબંધન અને ગોકુળ આઠમના. આ દરેક તહેવારોનું હિન્દુ સંસ્કૃતિમાં વધુ મહત્વ છે. ખાસ કરીને નોળી નામનો તહેવાર, એટલે કે આ તહેવારનો ઉલ્લેખ પૌરાણિક ગ્રંથોમાં પણ છે. આ દિવસે બ્રાહ્મણો અને પૂજારીઓના ઘરે જુવારના લોટનો નોળિયાની સ્થાપના કરવામાં આવે છે અને આજુબાજુમાં રહેતી મહિલાઓ આ નોળિયાની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે. રામધણ છઠ અને શીતળા સાતમ બાદ આ નોમનો તહેવાર આવતો હોય છે. કે આ દિવસ માટે એવું કહેવામાં આવે છે કે જે દંપતીને પુત્ર પ્રાપ્તિ ન થતી હોય એવી દંપતી નોળિયા દેવની પૂજા કરી સંતાન પ્રાપ્તિ માટેની બાધા લઈ લે તો તેવી દંપતીને અચૂક સંતાન પ્રાપ્તિ થાય છે. તહેવારોની તો ઉજવણી થતી જ હોય છે, પણ બારડોલીનું મહાદેવ ભક્ત ગોસ્વામી પરિવાર એ પોતાની પરંપરા જાળવી રાખી છે અને એક બે વર્ષ નહીં પણ પેઢી દર પેઢી છેલ્લા 150 વર્ષથી લીમડા ચોકનું સ્વર્ગીય ઠાકોરગીરી ગોસ્વામી પરિવાર ઉજવણી કરતું આવ્યું છે. મારું નામ ડિમ્પલબેન છે. હું બારડોલીની રહેવાસી છું. મારે મોટી એક છોકરી છે. મને છોકરો જોઈતો હતો તો મેં અહીંયા બાધા લીધી અને મને 2 વર્ષમાં મારા છોકરાનો જન્મ થયો. મારો છોકરો આજે 18 વર્ષનો છે. અહીંયા બાધા લેવાથી મારું મનોકામના પૂર્ણ થઈ. જય માદેવ. જય માદેવ. અમે જ્ઞાનેશ્વર અને કેદારેશ્વર મંદિરના પૂજારી. મારું નામ શબ્દબેન ગોસ્વામી. લીમડા ચોકમાં અમારું રહેઠાણ છે. મારા ઘરમાં અહીંયા અંદાજે 150 વર્ષથી નોળિયા મામાની સ્થાપના થાય છે. મારા સાસુ, એમના સાસુ એટલે વડદાદા 2-3 પેઢીથી અહીંયા સ્થાપના થાય છે અને જેમને સંતાન પ્રાપ્તિ ન હોય અથવા પુત્ર જોઈતો હોય તો અહીંયા મારા સાસુ પહેલાં બધા આપતા હતા. હવે હું આપું છું અને તમામની મનોકામના પરિપૂર્ણ થાય છે. શ્રદ્ધાળુઓ બારડોલીથી તો આવે છે પણ બીજા ગામથી પણ અહીંયા બધા લેવા માટે આવે છે. એ વાતનો અમને ખૂબ આનંદ છે અને નોળિયા મામા તમામની મનોકામના પૂરી કરે એવી શોભનાબેનની શુભેચ્છા. જય માદેવ.